नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું છું આપની સાથે ધરા। મહત્વની ખબરથી બુલેટિનની શરૂઆત કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। અમિત શાહ પોતાના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરમાં પ્રોજેક્ટ વિશ્વાસ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રનું ઉદ્ઘાટન કરશે। જેના પછી સવારે 10:45 વાગ્યે गुजरात पुलिस की अद्यतन तकनीक सेवाओं लोकार्पण समारोह में उपस्थित रहेशे। आ पछी बपोरे 2 वाग्ये अक्षयपात्र संस्था द्वारा नवनिर्मित औद्योगिक रसोड़ा उद्घाटन करशे। जेना पछी बपोरे 2:25 कलाके महात्मा गांधी पुस्तकालय लोकार्पण करशे। आ पछी बपोरे 2:45 वाग्ये सरदार पटेल संस्कृति भवन लोकार्पण तेमज अन्य विकासलक्षी कामों खातमुहूर्त करशे। जे पछी मानसा सिविल हॉस्पिटल 3:45 कलाक की मुलाकात लेशे। अने पछी बपोरे 4 वाग्ये चंद्रासर तळावनी लेशे मुलाकात। तो अमित शाह 2 दिवसीय गुजरातना प्रवासे आवी रह्या छे। अनेक विकास कार्योना खातमुहूर्त अने लोकार्पण करवाना छे। संवाददाता ब्रिजेश दोशी अमारी साथे जोडाया छे। ब्रिजेश, अमित शाह 2 दिवसनी गुजरात मुलाकाते आवी रह्या छे, कया कया महत्वना कार्यक्रमो? जो आजना जे विशेष कार्यक्रमों से अंदर तेमना संसदीय विस्तार नो सौथी महत्वना कार्यक्रमों मणसाना छे। मणसानी अंदर तेमना अनेक जे विविध लोकार्पण अने जे छे ते कामो तेमना छे। त्यां मणसा नगरपालिकाना हॉलनुं जे छे तेओ लोकार्पण करवाना छे, साथे ज पुस्तकालयनुं पण लोकार्पण थवानुं छे। अक्षयपात्र नुं जे अद्यतन रसोडुं छे तेनुं पण लोकार्पण થવાનું છે। એટલે તેમના વિવિધ કાર્યક્રમો તેમના સંસદીય વિસ્તાર પૂરતા છે। સાથે સૌથી મહત્વનો કાર્યક્રમ આજે ગૃહ વિભાગનો છે કે જેની અંદર અદ્યતન ત્રિનેત્ર સીસી જે ટ્રિપલ સી કમાન્ડ સેન્ટર છે, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, તેનું જે છે આજે તેઓ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। ગૃહ વિભાગની અદ્યતન કામગીરી અને જે નવી શરૂઆતો થઈ રહી છે, ઈ એફઆઈઆર પ્રોજેક્ટનું પણ લોન્ચિંગ આજે કેન્દ્રીય ગૃહમંત્રી કરવાના છે, જેની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહેશે અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ તેમાં હાજર રહેશે। એટલે આ તેમનો મહત્વનો કાર્યક્રમ છે। આવતીકાલે પણ તેમના અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશનના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણના કાર્યક્રમો છે। એટલે કાલે પણ તેઓ ગુજરાતના પ્રવાસે છે। બપોરે 2-4 દરમિયાન અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તેઓ બેઠકો યોજશે અને પોતાના મતવિસ્તારના જે કામો છે જેની સમીક્ષા કરશે। કેટલા કામો પૂરા થયા અને હજુ પણ કેટલા કામો બાકી છે, કેટલા કામો પ્રગતિમાં છે, ક્યાં સુધી પહોંચ્યા, આ તમામ બાબતોની સમીક્ષા તેઓ કરવાના છે। દર મહિને લગભગ તેઓ ગુજરાત આવી રહ્યા છે અને પોતાના સંસદીય વિસ્તારમાં વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે। बिल्कुल थी ब्रिजेश, आभार आपका तमाम जानकारी बदल। हवे बात करीशुं मोहन भागवत की गुजरात मुलाकात विषय। આરએસએસ પ્રમુખ મોહન ભાગવત આજે ગુજરાતની મુલાકાતે છે। મહત્વનું છે કે સંઘની ભગિની સંસ્થાના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। લઘુ ઉદ્યોગ ભારતીય કાર્યક્રમમાં હાજરી આપશે, તો સંઘના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે।